તો વિધાનસભાની માટે મતદાન થઈ રહ્યું છે ભાજપ પર માવજી પટેલે શબ્દિક પ્રહાર કર્યા કહ્યું સરકારી તંત્ર અને બનાસરીનો ઉપયોગ કરી મતદારોને ડરાવાયા છે છેલ્લી ઘડી સુધી મતદારોને ડરાવીને ખરીદવાનો પ્રયત્ન કરાયો મતદારો કોઈનાથી ડર્યા વિના નથી અને કોઈનાથી ખરીદાયા પણ નથી તેમણે કહ્યું કે જીત મારી થશે તે નિશ્ચિત છે પેટા બા માવજી પટેલે સો ટકા જીતની આશા વ્યક્ત કરી તેમણે કહ્યું કે મારા વિસ્તારના મતદારો પર મને પૂરો વિશ્વાસ છે આજે વાવ વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીનું મતદાનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ માટે વટનો સવાલ છે અને ભાજપ અને કોંગ્રેસનું સમીકરણ છે તે માવજીભાઈ પટેલ છે અપક્ષના ઉમેદવારે સમીકરણ ભાજપ કોંગ્રેસનું બદલી નાખ્યું છે અને ભાજપના અને કોંગ્રેસના ઉમેદવારો ચિંતિત બની ગયા છે ચિંતા વધારી દીધી માવજી પટેલે માવજી પટેલ આપણી સાથે જાણીશું કે કઈ રીતની તૈયારી છે આજે મતદાન છે શું કહેશું આજે ભગવાનના ચરણોમાં વંદન કરી ધીમા જઈ અને એમના આશીર્વાદ લઈ અને સમગ્ર મારા ત્રણેય તાલુકામાં જે જે દેવ દેવતાઓ છે એમને પણ પ્રાર્થના કરી અને મારા દેવતા કો કે મારા ભગવાન કોઈ એવા મારા મતદાતાઓને પણ નમ્રતાપૂર્વક એમને વિનંતી કરી અને શુભારંભ મતદાનનો કરાયું છે અને બહુ સરસ રીતે મતદાન થઈ રહ્યું છે લોકો ઉત્સાહમાં છે રાત્રે બાર એક 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 વાગ્યા સુધી હું જાગતો હતો અને બધા ફોન આવતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને બહારથી પણ આવેલા માણસો સતત એ ગમે તે ગમે તે રીતે મારા મતદાતાઓને લચાવવા ફોસલાવવા ધમકાવવા માટેનો પણ પ્રયાસ થયો છે અને એ નહીં બધા સરકારી માધ્યમનો ઉપયોગ દુરુપયોગ કર્યો છે ડેરીના માધ્યમનો પણ દુરુપયોગ કર્યો છે અને જે પ્રક્રિયા છતાં મારો કોઈ પણ મતદાતા કાર્યકર્તા હલ્યો નથી અડીખમ છે આખી રાત બેઠા રહ્યા છે અને ક્યાં એ લોકોને ફાવા દીધા નથી સફળતા પ્રાપ્ત થઈ નથી ઉલટું મતદાતા મજબૂત બન્યો છે તાકાતવાર બન્યો છે અને હકીકતમાં કાર્યકર્તા આપણે મજબૂત બન્યો છે એટલા માટે હું નિશ્ચિત છું કે ભગવાનની કૃપાથી ચોક્કસ સારો પરિણામ આવશે અને મતદાતાઓને અને મારા કાર્યકર્તાઓને પૂરેપૂરો સંતોષ થશે સાહેબ ભાજપ અને કોંગ્રેસ બંનેનું સમીકરણ આપી ચેન્જ કરી નાખે આપની લડત છે મહત્વનું શું કહેશું મતદારો આ મારી લડત નથી મારા તાલુકાની છત્રી કોમની લડત છે મારા મતદાતાઓની લડત છે

કેટલો જીતનો સર બહુ સારી લીડથી હા તો આપણી સાથે માવજી પટેલ અને તેમણે જે ભાજપ અને કોંગ્રેસનું જે સમીકરણ હતું તેને બદલી નાખ્યું છે અને વાવ વિધાનસભાની પેટની છે તેને તીર છે બનાવી દીધી છે દિનેશ ઠાકોર ટીવી નાઇન બનાસકાંઠા